गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे चैप्टर नंबर 1 वास्तविक संख्या लेक्चर नंबर 1 જોઈશું। અત્યાર સુધી આપણે બે ચેપ્ટર જોયા, ચેપ્ટર નંબર 2 બહુપદી અને એક છે ચેપ્ટર નંબર 15 સંભાવના। આજે આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશે માહિતી મેળવવાની છે। તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય છે તે આપણે સામાન્ય રીતે 8 અને 9 ધોરણની અંદર શીખી ગયા છીએ કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું। જે સૌથી મોટા મોટો ગણ હોય, ગણના કુલ 5 પ્રકાર છે। એક પ્રાકૃતિક સંખ્યાનો ગણ, નંબર 2 બીજો ગણ છે। આપણે ગણના 5 પ્રકાર શીખી ગયા જેની સંખ્યા સાથે ખબર છે। એમ જેને આપણે પ્રાકૃતિક સંખ્યાનો ગણ કહીએ છીએ, જેમાં ફક્ત ધન સંખ્યા જ આવે। બીજું છે ડબલ્યુ, જેને આપણે પૂર્ણ સંખ્યાનો ગણ કહેવાય છે। ત્રીજો છે ઝેડ, જેને આપણે પૂર્ણાંક સંખ્યાનો ગણ કહીએ છીએ। નેક્સ્ટ વન છે ક્યુબ, જેને આપણે શું કહેવામાં આવે છે, સમમિત સંખ્યાનો ગણ। અને ચોથો ગણ છે, એટલે કે પાંચમો ગણ છે આ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, જે આપણે એની વિશે માહિતી મેળવવાની છે। જે સૌથી મોટામાં મોટો ગણ છે જેની વિશે આપણે માહિતી મેળવીશું। તો વાસ્તવિક સંખ્યાના આધાર પર નોર્મલી સૌપ્રથમ બેઝ શીખીએ। બેઝ એટલે શું? નોર્મલી ભાગાકાર તમને કહું છું, તમે ધ્યાનથી જોશો, 482 આપેલા છે, એને 2 વડે ભાગ ચલાવવાનો છે। તો આપણે જાણીએ છીએ આનો ભાગાકાર આપણે કેવી રીતના કરીએ છીએ। પહેલા જોઈએ છીએ ભાજ્યમાં પહેલો અંક શું છે, ભાજક કરતા નાનો કે મોટો, તો મોટો છે તો ભાગ ચાલે છે। તો 2 2 4 બાદબાકી કરીએ છીએ, 0 મૂકી દઈએ છીએ, ઉપરથી 8 એટલે ઉતારીએ છીએ, ફરી ચલાવીએ છીએ, 2 4 8 0 2 1 2 1 2 0। આપણે જાણીએ છીએ આની અંદર 4 રહસ્ય છુપાયેલા છે, જેમાં પહેલી વસ્તુ છે જેને કહેવાય ભાગ અર્થ, આને કહેવાશે ભાજ્ય, બે આપવામાં આવેલા છે તેને ભાજક કહેવાય, અને આ જે આપણી છે તેને શેષ કહેવાય। શું કહેવાશે? શેષ। હવે જે આપણું ભાજ્ય છે તેને આપણે હંમેશા એ વડે દર્શાવીશું, સ્મોલ એ। ભાગફળ છે એને બી વડે દર્શાવીશું, ભાજક છે તેને ક્યુ વડે દર્શાવીશું, અને શેષ છે તેને આર વડે દર્શાવીશું। તેના બધા પર એક સૂત્ર બને છે જે યુક્લિડની ભાગવિધિ દર્શાવે છે કે ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક પ્લસ શેષ। આ છે એ, આ છે બી, ઓલું ગુણાકારમાં ક્યુ પ્લસ આર, આર એટલે શેષ આપવામાં આવેલું છે। આ જે સૂત્ર આપણું છે તે યુક્લિડની ભાગવિધિ દર્શાવે છે। કેવી રીતના દાખલા ચાલશે તે આપણે પછી જોઈશું, પણ મેં વસ્તુ કે સૂત્ર કેવી રીતના બની છે તે ભાગફળ ભાજ્ય ભાજક અને શેષ એના આધાર પર એક સૂત્ર બને છે, એ બરાબર બી ક્યુ પ્લસ આર, એવું યુક્લિડ નામના ગણિતશાસ્ત્રીએ કીધેલું છે। કે યુક્લિડની અંદર શું કહેવાય છે કે ભાગવિધિના આધારે કેવી રીતના મેળવીએ છીએ, એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ છીએ, ધ્યાનથી જોશો। આપણે દરેક વ્યક્તિ જાણીએ છે બે શબ્દને, કયા કયા તે કહું છું, સૌ પ્રથમ બે શબ્દ કયા તે, સૌ પ્રથમ પહેલો શબ્દ છે ભૂસા, જેને કહેવાય ગુરુત્તમ સામાન્ય અવયવ, અને બીજું છે લસા, જેને કહેવાશે લઘુત્તમ સામાન્ય અવયવી, અવયવી અવયવ અને અવયવીમાં બહુ ઝાઝો ડિફરન્સ છે ભાઈઓ, જરા ધ્યાન આપશો, અવયવ અને અવયવીમાં ઘણો ફરક છે। અવયવી શું કહેવાય છે કે જે પણ કોઈ ઘડિયાળની અંદર ઘટક આવે છે તે આપણો અવયવ કહેવાય। અવયવી એટલે શું થાય, આપણે ઘડિયો જે બોલીએ છીએ તે આપણો અવયવી છે। તો ગુસ્સા અને લસા આપણે લગભગ 6ઠા ધોરણથી કે 5માં ધોરણથી શીખતા આવીએ છીએ, જેની આપણને બે રીત આવડે, એક અવિભાજ્ય અવયવની રીત અને બીજી ભંગાકારની રીત। તો એ રીતે આપણે લસા ગુસ્સા મેળવીએ છીએ। તો લસા ગુસ્સા કહેવાય કોને તે પહેલા સમજી લઈએ।
નોર્મલ બે વસ્તુ લઈએ છીએ, એક ઉદાહરણ લઈએ છીએ 30 અને 60 નો ગુસાઅ શોધો, સાથે આપણે લસા પણ મેળવી નાખીશું, એટલે એક દાખલામાં બંને કામ કમ્પ્લીટ કરી દઈશું. એક એક્ઝામ્પલ છે જેની મદદથી ગુસાઅ લસા કેમ શોધાય તે આપણે જોઈએ છીએ. સૌ પ્રથમ આપણે જોઈ લઈએ છીએ 30, આપણે આ રીતનો ઉપયોગ કરીશું ભાગ પાડવા વાળી, જેને આપણે ભાગ પ્રવિધિ કહેવાય છે, પણ યુક્લિડ વિના, કેમ કે યુક્લિડ થી ભાગ વિધિ અલગ રીતે થાય છે તે હું તમને પછી શીખવાડું છું. આન્સર બે માં સેમ જ આવશે, પરંતુ આપણને જે પૂછવામાં આવેલી છે તે જ રીતે આપણે દાખલો ગણવાનો રહેશે. તો ચાલો 30 છે, ભાગ પાડીશું 15 × 2 = 30, ભાગ પાડીશું અને ભાગ નથી પડતા એટલે આપણે એને ગોળ રાઉન્ડમાં પેક કરી દઈશું, કેમ કે આગળ વધતું જ નથી. 5 × 3 = 15, એને પણ આપણે ગોળ રાઉન્ડમાં પેક કરી દઈશું, આગળ નથી જતું એટલા માટે. 60 ની વાત કરીએ, 30 × 2 = 60, બે આગળ નથી જતા. 15 × 2 = 30, બે આગળ નથી જતા. 5 × 3 = 15, આગળ નથી જતું એટલે આપણે પેક કરી દઈશું. હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા, લસાઅ અને ગુસાઅ શોધવા માટે કેટલી કોણ કેટલી વખત આવે છે, કોણ સામાન્ય છે તેવું જોઈને આપણે લખી દેતા, એટલે સમજી લે કે 30 આવેલા તો એનો અવયવ 2 × 3 × 5 છે, એ જ રીતના 60 છે તો એના આપણને આવ્યા 2 × 2 × 3 × 5. તો આપણે જ્યારે ગુસાઅ મેળવતા હતા તો એની અંદર શું કરતા હતા કે નોર્મલી આ બંનેમાં સામાન્ય ઘટક કોણ કોણ છે તે લખી નાખવાના. એ આપણો ગુસાઅ છે, કયા કયા છે તો તમે જોઈ શકો 2 × 3 × 5, તો 5 × 3 = 15 × 2 = 30, 30 આપણો ગુસાઅ બને. ઘટક સામાન્ય હોય તે લખીએ છીએ, અને એમાં જ આપણે એવું કરતા હતા કે લસાઅ હોય તો શું થતું હતું કે સામાન્ય હોય એ બધા લખી નાખવાના, સામાન્ય હોય એ બધા, અને બધેનો ઘટક કોણ છે 2, તો એને પણ લખવાનું. તો 5 × 3 = 15 × 2 = 30 × 2 = 60, 60 આપણને સાચું છે. પરંતુ હવે આપણે થોડી ટેકનિક બદલવાની છે, કઈ રીતે તે સમજાવો, અને ઘાત સ્વરૂપે લખવાનું 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત 5 ની 1 ઘાત, એવી જ રીતના આની વાત કરું તો 2 ની 2 ઘાત 3 ની 1 ઘાત 5 ની 1 ઘાત. તો હવે આપણે જ્યારે પણ લસાઅ અને ગુસાઅ શોધવાનો હશે, લસાઅ અને ગુસાઅ મેળવવાનો હશે, તો કેવી રીતના મેળવવાનું ધ્યાનથી જોશો. આમાં સૌથી નાની ઘાત લેવાની, આ બંનેમાં નાની કોણ છે 2 ની 1 ઘાત, આ બંનેમાં 3 ની 1 ઘાત, આમાં કોણ નાની છે 5 ની 1 ઘાત, 5 × 3 = 15 × 2 = 30 સેન્ટર. પણ હવે આપણે ઘાત સ્વરૂપના આધારે મેળવીશું, આ રીતે લઈ કરીશું. બદલાતો નથી, મતલબ એવો સાબિત થાય છે કે ગુસાઅ અને લસાઅ શોધવાની આપણી જે કોઈ મેથડ છે તેનો જ આપણે ઉપયોગ કરી અને દાખલા ગણવાના રહેશે, બીજી કોઈ આપણી પાસે કોઈ નવી મેથડ નથી. પરંતુ યુક્લિડની ભાગવિધિ અનુસાર કેવી રીતના મેળવીશું તે અગત્યનું છે. તો યુક્લિડની ભાગવિધિના આધારે મેળવવું હોય તો કેમ મળશે, સૌ પ્રથમ 30 અને 60 આપેલા છે, એનો આપણે ગુસાઅ શોધવાનો. એક નાનકડી એવી યુક્લિડની ભાગવિધિમાં પ્રોબ્લેમ છે, તેના આધારે લસાઅ નથી મળતો, ફક્ત ગુસાઅ શોધી શકાય છે. લસાઅ મેળવવો એનું એક સૂત્ર આવે છે જે આપણે નેક્સ્ટ થિયરીમાં જોઈશું, પરંતુ અત્યારે તો ફક્ત આપણે ગુસાઅ જ શોધવાનો રહેશે. આ બંનેમાં મોટું કોણ છે 60, ગેરપ્રથમ 30, જે મોટા હોય એને પહેલા લખી નાખવાનું. ચાલો મોટો ઘટક પહેલા લખી દીધો જે આપણું ભાગ્ય છે, અને દેખાય છે આપણે એ નાનો ઘટક બી છે. હવે તમે જ વિચાર કરો કે 30 ને કેટલા વડે ગુણો, તો 60 કરતા નાનો, તો 30 દૂર
भाग पड़ छे प्लस आ आ तथा વધતો તો જે શેષ શું થઈ જાય 0 એટલે જ્યારે પણ કોઈ ઘટક ની શેષ 0 થઈ જાય આગળ ન વધતું હોય તો અટકી ગઈ કે તો આગળ પ્રોસેસ ન થતી તો લસા મળી ગયો કેટલો ગુસા મળી ગયો કેટલો આવે 30 આ ડાયરી સિસ્ટમ સમજી લે કે જુદા ન 36 બેટર થઈ 24 આનો આપણે મેળવવો હોય તો ચાલો 36 24 હવે 24 નું 48 વધી જાય છે 24 એ 24 36 માંથી 24 જાય કેટલા વધે બોલી જાવ 12 12 શેષ વધી હવે શું કરવાનું 24 ને આયા પહેલા રાખવાના લખ્યા 12 ને અહીંયા રાખવાના હાલ બોલો 24 12 નો પડ્યો બોલો 24 આવે 12 2 24 હવે 12 થી 24 કે જાય શેષ કેટલી આવે 0 આગળ વધતું નથી તો આપણે ગુસાઅ સમાવી ગયો આજ રીતે ભાગ વિધિના આધારે દાખલા કરી શકાય તમારે તો કોઈ આને બંને તે ઉદાહરણ લઈ શકો તમે આથી આના આધારે ગુસાઅ મેળવી શકો હવે આજ ઘટકનો ગુસાઅ તમે આ રીતે મેળવી શકો તો જવાબ શું આવશે 12 તો આપણે હવે પછી જ્યારે પણ કોઈ ક્વેશ્ચન ની અંદર એમ કીધું હોય કે યુક્લિડની ભાગ વિધિ અનુસાર મેળવો રીટા ઉપયોગ કરીશું જો એ કાંઈ કીધું જ ન હોય કે આપણે ગુસાઅ અને લસાઅ શોધો તો આપણે આ ટેકનિક થી મેળવી નાખીશું તો આ બી થઈ થિયરી હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું ત્યારે એની અંદર આપણને ખ્યાલ આવશે કે કેવી રીતના દાખલા ગણીએ છીએ થેન્ક યુ વેરી મચ